નમસ્કાર જયસ્વામિનારાયણ આજનું પ્રેરણા પુસ્તકો અમેરિકાના એક વખતના પ્રમુખ અબ્રાહમ લિંકન એમને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો બહુ શોખ એ જ્યારે પોતાની ઉંમર ખૂબ નાની અને ત્યારે એ પુસ્તકો વાંચવાના શોખના કારણે હવે પોતાની પાસે એવી કોઈ આજીવિકા નહીં એટલે પુસ્તકો લેવા માટે પૈસા જોઈએ પણ એ ક્યાંથી આવવા જેના કારણે એ લાઇબ્રેરીનો ભરપૂર ઉપયોગ કરતા સાથે સાથે એ પોતાના મિત્રો પાસેથી ક્યાંક પુસ્તક મેળવી વાંચી વરી પાછું એમને પરત કરે હવે થયું એવું કે અમેરિકાની અંદર કોઈ એક નવું પુસ્તક જ્યારે પ્રકાશિત થયેલું અને એ પુસ્તક બહુ એને નામના પુસ્તકે મેળવેલી અને એ વાંચવા માટેની એમને તીવ્ર ઈચ્છા થઈ અને એને ખબર પડી કે મારા પડોશીમાં જે વ્યક્તિ રહે છે એ વ્યક્તિની પાસે આ પુસ્તક પોતે એ વ્યક્તિ છે એ ખરીદીને લાવી લાવ્યું છે અને આવી જ આ ખબર પડી એટલે તરત અબ્રાહમ લિંકન એની પાસે ગયા પૂછ્યું કે તમે પુસ્તક છે એ તમને કોઈ વાંધો ન હોય તો મને એ વાંચવા માટે આપશો હું એવી જ સ્થિતિમાં તમને પાછું આપી દઈશ બે ચાર દિવસમાં ત્યારે પેલા ભાઈએ કહ્યું કે કંઈ વાંધો નહીં તારે જો વાંચવું જ હોય તો એ પુસ્તક લેતો જા અને વાંચી એને એ સ્થિતિમાં મને પાછું આપજે અને પોતે પુસ્તક એ જ દિવસે ઘરે લઈ ગયા અને અબ્રાહમ લિંકને પુસ્તક વાંચવાની શરૂઆત પણ એ જ દિવસથી કરી દીધી બસ પુસ્તક વાંચી જાય રાતે મોડે સુધી વાંચે પુસ્તક બાજુમાં મૂકી અને સુઈ જાય આવું બેક દિવસ ચાલ્યું પુસ્તક વાંચવાનું પણ ચાલુ છે અને એક રાત એવી બની કે પોતે પુસ્તક વાંચતા વાંચતા એ બાજુમાં એક ટેબલ પર પુસ્તક મૂકી અને પોતે સૂઈ ગયા બટ એ રાતે બરાબરનો વરસાદ આવ્યો બારી થોડી ખુલી રહી ગયેલી જેના કારણે વાછટ છે એ ત્યાં ખૂબ આવી હવે વાછડ આવવાના કારણે એ ભેજના કારણે પુસ્તક છે એ પલળી ગયું સવારે ઉઠીને જ્યાં જોયું તો પુસ્તક છે એ ભીંજાઈ ચૂક્યું હતું જેના કારણે એને ખૂબ અફસોસ થયો એ તરત જ પેલા પડોશીની પાસે ગયા અને કહ્યું કે જે સ્થિતિમાં મારે તમને પુસ્તક આપવું જોઈએ એ સ્થિતિમાં હું તમને નહીં આપી શકું કારણ કે વરસાદના પાણીમાં એ ખૂબ ભીંજાઈ ચૂક્યું છે જેથી હવે આની જે મારે ભરપાઈ કરવી પડે એ હું કઈ રીતે આ પુસ્તકનું જે નુકસાન થયું છે કઈ રીતે હું ભરપાઈ કરું ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું કે મારા ખેતરની અંદર જો તું ત્રણ દિવસ કામ કરે તો એની ભરપાઈ થઈ જશે ત્યારે એને પાછું પૂછ્યું અબ્રાહમ લિંકને કે હું ત્રણ દિવસ તમારા ખેતરમાં જો કામ કરું તો એ પુસ્તકનું જે નુકસાન થયું છે એ ભરપાઈ થશે કે પછી પુસ્તકની કિંમત જેટલું ભરપાઈ થશે ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે જો તું ત્રણ દિવસ મારા ખેતરની અંદર કામ કરે તો એ પુસ્તક હવે તારું જ છે એ મારે નથી જોતું ત્યારે એમને ત્રણ દિવસ કાળી મજૂરી એના ખેતરમાં કરી અને પુસ્તક પોતાનું કર્યું મિત્રો પ્રસંગ ખૂબ નાનો છે પણ જીવનમાં જ્ઞાન લેવા માટે કેટલી એની જિજ્ઞાસા હશે કે હું ક્યાંકથી સારું જ્ઞાન મેળવું અને એ સારા જ્ઞાનના કારણે સતત એટલું બધું વાંચનના કારણે એ વ્યક્તિ અમેરિકાનો પ્રમુખ પદ સુધી પણ પહોંચી શકે છે અસ્તુ જય હિન્દ જય ભારત